press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે આપણે જોશું તારીખ 9 જાન્યુઆરીના મહત્વના કરંટ અફેર્સ. હવે કરંટ અફેર્સ ચાલુ કરીએ પહેલાં, જો તમે નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો, જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે. અને અમારી એજ્યુકેર આઈ કરીને જે ફેસબુક પેજ છે એમાં જોડાવો અને PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવો. અને આ વિડીયો છે દરરોજ સવારે 6:30 વાગે મુકાઈ જાય છે, તો ત્યારે તમને જોવા વિનંતી. ગઈકાલે જે ક્વેશ્ચન પૂછેલા હતા તો અહીંયા એના જવાબ આપેલા છે રૂચા પટેલ, ડિમ્પલ પંચોલી અને પિયુષ દરજી દ્વારા. તો અહીંયા આપણે કાલે અરુણિમા સિન્હા વિશે પૂછ્યું હતું કે જે એન્ટાર્કટિકાની સૌથી ઊંચી ટોચ છે જેનું નામ છે માઉન્ટ વિલ્સન, તો એ સર કરનારા પ્રથમ દિવ્યાંગ મહિલા બની ગયા છે. એ પહેલાં પણ તેમણે 2013માં જે માઉન્ટ એવરેસ્ટ છે એ પણ સર કર્યો હતો અને તેમાં પણ તે પ્રથમ દિવ્યાંગ મહિલા બન્યા હતા. તો બીજે અહીંયા એન્ટાર્કટિકા ખંડ છે એના વિશે બાબત આપેલી છે. પછી અહીંયા પણ અરુણિમા સિન્હા વિશે આપેલું છે, તો અહીંયા પણ તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો કે જે ઉત્તર પ્રદેશના હતા અને ઉત્તર પ્રદેશ વિશે પણ અહીંયા માહિતી આપેલી છે. હવે વિડીયો જો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરો અને તમારા જે ફ્રેન્ડ સર્કલ હોય તો એમાં પણ તમે વિડીયોને શેર કરો. અન એકેડેમીમાં પણ અમે દરરોજ કરંટ અફેર લઈએ છીએ, તો એમાં તમે કરંટ અફેર જોવા માટે જે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે અન એકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને ભૂમિક વઘાસિયા કરીને અમારી પ્રોફાઇલ છે તો તેમાં તમે જોડાઈ શકો છો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની કેટલામી આવૃત્તિ મહારાષ્ટ્રના પુણે ખાતે શરૂ થઈ છે? તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ એટલે કે KIYG અથવા તો KISG સ્કૂલ ગેમ્સ. પહેલાં સ્કૂલ ગેમ્સ કહેવાતું પણ હવે કહેવાય છે યુથ ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ. તો હાલે તેની બીજા નંબરની આવૃત્તિ એટલે કે સેકન્ડ એડિશનની શરૂઆત થઈ ગઈ છે મહારાષ્ટ્રના પુણે ખાતે, એટલે કે આજ જ 9 તારીખે આની શરૂઆત થવાની છે. હવે આની મહારાષ્ટ્રના પુણે ખાતે શરૂઆત થઈ છે તો આની વિશેષ વાત કરીએ તો 9 જાન્યુઆરી પુણે ખાતે ચાલુ થશે અને 20 જાન્યુઆરીએ પૂર્ણ થશે. હવે આમાં છે ટોટલ રમતો હશે 18 જુદી જુદી રમતો હશે, રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્લસ આપણા આખા ભારતમાંથી જુદા જુદા રાજ્યના લગભગ 9000થી પણ વધુ ખેલાડીઓ એમાં ભાગ લેશે. અને મુખ્ય ખેલાડીઓ જે આપણે ઓળખીએ છીએ એવા મુખ્ય ખેલાડીઓ છે એ હશે, એક તો છે મનુ ભાકર જે શૂટિંગમાં છે, પછી છે સૌરભ ચૌધરી. તો આવા છે કી ખેલાડીઓ પણ ભાગ લેશે. હવે અહીંયા તમે જોઈ શકો છો આ છે સ્પોર્ટ મિનિસ્ટર રાજ્યવર્ધનસિંહ રાઠોડ, અને અહીંયા તમે જોઈ શકો છો કે જે ટી શર્ટ તેમણે અનવીલ કર્યું હતું ખેલો ઇન્ડિયાનું, ત્યારનો આ ફોટો છે. તો આ જે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે એની સેકન્ડ એડિશન છે યોજાવાની શરૂ થઈ ગઈ છે પુણેમાં. હવે આના વિશે વાત કરીએ તો જે ખેલો ઇન્ડિયા યુથ ગેમ છે દર વર્ષે યોજાય છે અને આની શરૂઆત થઈ હતી 2018માં, એટલે ગયા વર્ષે જ આની શરૂઆત કરવામાં આવી હતી. ગયા વર્ષે જાન્યુઆરીમાં યોજાણી હતી અને દર વર્ષે જે વર્ષના પહેલા અથવા બીજા મહિનામાં જ યોજાય છે. જે 2018ની જે ખેલો ઇન્ડિયાની ઇવેન્ટ હતી એ દિલ્હીમાં યોજાણી હતી, જ્યારે આ બીજી ઇવેન્ટ છે પુણેમાં યોજાઈ રહી છે. અને આમાં બે કેટેગરી છે, એક છે અંડર 17 કે જે સ્કૂલ લેવલના બાળકો હોય છે એ, બીજું છે અંડર 21 એટલે કે અંડર 21 જે કોલેજ લેવલના ખેલાડી હોય છે, બાળકો જે વિદ્યાર્થી હોય છે એ પણ ભાગ લેશે. એટલે કે અંડર 17 અંડર 21 બે કેટેગરીમાં આ હોય છે. અને દર વર્ષે 1000 એવા બેસ્ટ જે વિદ્યાર્થીઓ હોય છે, સ્ટુડન્ટ હોય છે કે જે સારું પરફોર્મન્સ કરે છે, તો દર વર્ષે એવા 1000 બાળકોને સિલેક્ટ કરી અને તેમને 8 વર્ષ માટે 5 લાખ રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે, જેથી તે ઇન્ટરનેશનલ લેવલે જે ઇવેન્ટો થતી હોય તો તેમાં તેની પ્રિપેરેશન કરી શકે. તો એટલા માટે 5 લાખ રૂપિયાની સ્કોલરશીપ પણ આપવામાં આવે છે આજે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે એના માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વની પ્રથમ ડ્રાઈવરલેસ બુલેટ ટ્રેન હાલમાં કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો આપણા પાડોશી દેશ ચીન દ્વારા હાલ જ જે ડ્રાઈવરલેસ બુલેટ ટ્રેન છે હાલમાં વિકસાવવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો. હવે આ બુલેટ ટ્રેન છે એની ખાસિયત એ છે કે એક તો એ 350 કિલોમીટર પણ અવરની સ્પીડે ભાગશે, એટલે કે 1 કલાકમાં 350 કિલોમીટર જેટલું અંતર કાપશે. અને આનું ટ્રાયલ છે 2018માં પૂર્ણ થઈ ગયું છે ટ્રાયલ, કે જે 2018માં. અને બીજી એક વાત કે જે આ બુલેટ ટ્રેન છે ડ્રાઈવરલેસ હશે, તો હવે આની પૂરી રીતે જાણવા કે આમાં કંઈ ખામી તો નથી અને કંઈ ભૂલો તો થતી નથી, તો એટલા માટે શું કરવામાં આવશે? તો અહીંયા છે ડ્રાઈવરની એક સીટ રાખવામાં આવી છે, કે અહીંયા છે ડ્રાઈવર ખાલી બેસશે, કંઈ કરશે નહીં, પણ તે ઓબ્ઝર્વેશન કરશે કે આ જે ડ્રાઈવરલેસ ટ્રેન છે તેમાં કંઈ ખામી તો સર્જાતી નથી ને. તો આવતા 10 વર્ષ સુધી આવું કરવામાં આવશે અને આવતા 10 વર્ષ પછી આ ડ્રાઈવરને પણ બેસાડવામાં નહીં આવે અને ફૂલી ઓટોમેટેડ ડ્રાઈવરલેસ બુલેટ ટ્રેન ચલાવવામાં આવશે ચીન દ્વારા. અને બીજી એક વાત કે જે 2022માં
2022માં વિન્ટર ઓલિમ્પિક યોજાવાના છે ચીનમાં. તો આજે 2022માં વિન્ટર ઓલિમ્પિક યોજાવાના છે તો એની જગ્યાએ તે જે સ્થાન છે તો તે સ્થળે રેલના પાટા નાખવામાં આવ્યા છે, તો તે સ્થળે પણ આ બુલેટ ટ્રેન છે એને દોડાવવામાં આવશે. હવે 2022માં ઓલિમ્પિક છે ચીનમાં યોજાવાની છે, તો 2020માં જે યોજાવાની છે, 2020માં તો 2020માં જે યોજાશે એ સમર ઓલિમ્પિક હશે કે જે જાપાનના ટોક્યોમાં યોજાશે, અને 2022માં જે યોજાશે એ હશે વિન્ટર ઓલિમ્પિક કે જે ચીનમાં યોજાશે. તો આના અંતર્ગત હવે આમણે છે ડ્રાઈવરલેસ બુલેટ ટ્રેન બનાવી છે અને હાલ જ તે લોન્ચ કરવા જઈ રહ્યા છે કે જેની સ્પીડ હશે 350 કિલોમીટર પર અવર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં બહુપક્ષીય પરિષદ રેઝિના ડાયલોગની ચોથી આવૃત્તિ ક્યાં યોજાણી છે? તો આજે રેઝિના ડાયલોગ છે એની હાલ જ ચોથી આવૃત્તિ છે આ નવી દિલ્હીમાં યોજાણી છે. હવે આજે રેઝિના ડાયલોગ છે 2019માંની ચોથી એડિશન યોજાણી છે. તો આનો મતલબ શું છે, આના શું અને આ જે ડાયલોગ છે શું છે એના વિશે વાત કરીએ, તો આપણે ગઈકાલે જોઈ ગયા કે નોર્વેના પીએમ જેનું નામ છે એરના સોલબર્ગ, તો આજે એરના સોલબર્ગ છે હાલ આપણા ભારતની મુલાકાતે આવ્યા છે અને એ બાબતે જ અહીંયા એક રેઝિના ડાયલોગ પણ ઇવેન્ટ પણ યોજાઈ ગઈ છે કે જે દર વર્ષે ભારતમાં યોજાય છે નવી દિલ્હી ખાતે. તો હાલ તેની ચોથી એડિશન યોજાઈ ગઈ છે, તો જેમાં ભાગ લીધો છે એ દેશ વિદેશના લગભગ 90 દેશોના જે ડેલિગેટ્સ હોય છે, જે પ્રતિનિધિ હોય છે, તો એટલે 600 પ્રતિનિધિઓએ ભાગ લીધો છે અને જે નોર્વેના પીએમ છે તેમણે પણ આમાં ભાગ લીધો છે. હવે આ શું છે, આમાં શું કરવામાં આવે છે, કયા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવે છે એના વિશે વાત કરીએ, તો જે વૈશ્વિક સંક્રાંતિ હોય છે એટલે કે વૈશ્વિક સ્તરે શું થઈ રહી છે, ઘટનાઓ ઘટી રહી છે અને શું ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એની ચર્ચા કરવામાં આવે છે. પછી ગ્લોબલ પાર્ટનરશિપ વિશે ચર્ચા કરવામાં આવે છે અને ટેકનોલોજીના વિકાસ માટેની ચર્ચાઓ આમાં કરવામાં આવે છે આજે ડાયલોગ યોજાઈ ગયો તેમાં. પછી આનું આયોજન છે તો એ વિદેશ મંત્રાલય અને ઓબ્ઝર્વેશન રિસર્ચ ફાઉન્ડેશન આજે ORF છે બંને દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. હવે આજે ORF છે ઓબ્ઝર્વેશન રિસર્ચ ફાઉન્ડેશન, તો આ એક થિંક ટેન્ક છે કે જે આ બંને દ્વારા આયોજન કર્યું હતું રેઝિના ડાયલોગનું. આ વર્ષની જે થીમ હતી એ હતી વિશ્વની પુનઃ ગોઠવણી, નવા ગુણોત્તર, તરલ ભાગીદારી અને અનિશ્ચિત પરિણામો, તો આ હતી એની થીમ. અને આ જે રિજિનલ ડાયલોગ છે, તો આજે રેઝિના ડાયલોગ નામ ક્યાંથી પડ્યું એના વિશે આપણે વાત કરીએ, તો આજે રેઝિના ડાયલોગ છે એ રેઝિના હિલ કરીને દિલ્હીમાં એક સ્થળ આવેલું છે, રેઝિના હિલ. હવે આ રેઝિના હિલ છે તો એ સ્થળે રાષ્ટ્રપતિ ભવન આવેલું છે, સંસદ આવેલું છે આપણું અને પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસ પણ આવેલી છે. તો આ જે રેઝિના હિલ છે એના ઉપરથી નામ આપવામાં આવ્યું છે રેઝિના ડાયલોગ, કે જેની ચોથી એડિશન હાલ યોજાઈ ગઈ છે અને દર વર્ષે આપણા ભારતના દિલ્હીમાં જ યોજાય છે. અને આમાં 90 દેશના ટોટલ 600 પ્રતિનિધિઓએ ભાગ લીધો છે કે જે વૈશ્વિક સ્તરના પોલિસી મેકર હોય છે, કેબિનેટ મંત્રી હોય છે અને અમુક ઘણા દેશોના ફોરેન સેક્રેટરીઓ પણ આમાં જોડાણા છે. પછી પ્રાઇવેટ સેક્ટરના એક્ઝિક્યુટિવ પણ જોડાણા છે અને જે મીડિયા હોય છે એ સ્ટેક હોલ્ડર બધા પણ આમાં ભાગીદાર થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જીમ યોંગ કિમ એ કઈ સંસ્થાના પ્રેસિડેન્ટ છે જેમણે હાલ પ્રેસિડેન્ટ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે? તો જીમ યોંગ કિમ, હવે કિમ જોંગ યુંગ નહીં કે જે નોર્થ કોરિયાના ડિક્ટેટર છે કિમ જોંગ યુંગ એ નહીં, પણ અહીંયા છે જીમ યોંગ કિમ. તો આજે જીમ યોંગ કિમ છે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ છે અને તેમણે હાલ જ એવી જાહેરાત કરી છે કે જે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ પદેથી તેઓ રાજીનામું આપશે, એટલે કે 1 ફેબ્રુઆરી આવતી 1 ફેબ્રુઆરીથી તે સ્ટેપ ડાઉન થઈ જશે. હવે વર્લ્ડ બેંકના જે પ્રેસિડેન્ટ છે તેમણે રાજીનામું આપવાની વાત કરી છે, તો વર્લ્ડ બેંક વિશે આપણે જોઈ લઈએ. વર્લ્ડ બેંક છે એક આંતરરાષ્ટ્રીય જે નાણાકીય સંસ્થા છે, એટલે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ. આનો મોટો એવો છે કે વર્કિંગ ફોર એ વર્લ્ડ ફ્રી ઓફ પોવર્ટી, જેની સ્થાપના થઈ હતી July 1945માં, જે વર્લ્ડ વોર II થયું એના પછી આની સ્થાપના કરવામાં આવી હતી. અને આનું હેડક્વાર્ટર છે અમેરિકાના વોશિંગ્ટન DCમાં આવેલું છે અને આના મેમ્બર છે 189 કન્ટ્રીઓ છે જે IBRDના છે અને 173 કન્ટ્રીઓ છે જે IDAના છે. હવે આ બંનેમાં ડિફરન્સ એ છે કે જે IBRDના મેમ્બર હોય છે એ IMFના પણ મેમ્બર હોય છે, એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી જે ફંડ છે, તો આના પણ સભ્યો હોય છે આ જે IBRDના હોય છે એ, એટલે કે 189 સભ્યો જે વર્લ્ડ બેંકના પણ છે અને IMFના પણ છે. પ્રેસિડેન્ટ છે જીમ યોંગ કિમ અને જે ક્રિસ્ટલીના જ્યોર્જીવા છે એ છે CEO છે. અને જ્યારે આ રાજીનામું આપી દેશે પછી 1 ફેબ્રુઆરી પછી જે CEO છે ક્રિસ્ટલીના જ્યોર્જીવા, તો આ છે કાર્યકારી પ્રેસિડેન્ટ તરીકે કાર્યકાળ સંભાળશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં રાષ્ટ્રીય ગોકુલ મિશન સ્કીમનું અમલીકરણ કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે? તો રાષ્ટ્રીય ગોકુલ મિશન,
તો આ જે મિશન છે એ કૃષિ મંત્રાલય દ્વારા અમલીકરણનું કરવામાં આવ્યું છે. અને આખું નામ આપણે કહીએ તો આજે આખું મંત્રાલય છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે, જેના દ્વારા આ અમલીકરણ કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય ગોકુલ મિશનનું. હવે ઇમેજમાં જોતા આપણને ખબર પડે કે આ જે પશુઓની ઓલાદો હોય એનું સંરક્ષણ કરવા માટે આ મિશનનું અમલીકરણ કરવામાં આવ્યું છે. તો આના વિશે આપણે વાત કરીએ તો આનો હેતુ એવો છે કે જે સ્વદેશી ઓલાદો હોય છે પશુઓની, તો એનું સંરક્ષણ કરવા માટે અને એનો વિકાસ કરવા માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. હવે યોજના અંતર્ગત બે પ્રોગ્રામ હશે. એક છે નેશનલ પ્રોગ્રામ ફોર બોવિન બ્રિડિંગ, એટલે કે બ્રિડિંગ એટલે સંવર્ધન, અને બોવિન એટલે કે જે પશુઓ હોય છે ગાય ને બળદ, એ તો જે આ પશુઓ હોય છે જે ઓલાદો હોય છે એનું સંવર્ધન કરવું, એના માટેનો પ્રોગ્રામ. અને બીજો એક છે એ છે નેશનલ મિશન ઓન બોવિન પ્રોડક્ટિવિટી, તો આ જે ઓલાદો હોય છે એની પ્રોડક્ટિવિટી એટલે કે એની ઉત્પાદકતા છે એ વધે એના માટેનું મિશન. તો આ યોજના અંતર્ગત આ બે મિશન લોન્ચ કરવામાં આવશે. અને જે આ ગોકુલ ગ્રામ છે તો ગોકુલ ગ્રામની પણ સ્થાપના કરવામાં આવશે કે જેમાં પશુઓ હશે તો એના માટે એના વિકાસ માટે અહીંયા આ સ્થાપના કરવામાં આવશે ગોકુલ ગ્રામની. પછી છે ઈ પશુ હાટ, તો ઈ પશુ હાટ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવશે. જે પશુ વિકાસ કેન્દ્રો હોય છે તો એના માટે ઈ પશુ હાટ પણ લોન્ચ કરવામાં આવશે. હવે આના અંતર્ગત બીજું એ કે જે કોઈ પણ ખેડૂતો છે તો એ આ જે ઓલાદો છે એની દેખરેખ રાખશે અને સાચવણી સરખી રીતે કરશે, તો એમને એક એવોર્ડ પણ આપવામાં આવશે. એ એવોર્ડનું નામ છે ગોપાલ રત્ન એવોર્ડ. તો ગોપાલ રત્ન એવોર્ડ છે એ એવા ખેડૂતોને આપવામાં આવશે કે જે આ ઓલાદો છે એનું સંરક્ષણ કરશે, એની સાચવણી કરશે અને એની દેખરેખ રાખશે. પછી બીજું એક એવોર્ડ છે એ છે કામધેનુ એવોર્ડ. તો આ જે કામધેનુ એવોર્ડ છે એ કોઈ પણ ગૌશાળા હોય, પછી એનજીઓ છે અને સંસ્થા છે, તો એ આ ઓલાદોના સંરક્ષણ માટે કામ કરતું હશે તો એને કામધેનુ એવોર્ડ આપવામાં આવશે. તો એક તો છે બે એવોર્ડ, એક છે ગોપાલ રત્ન એવોર્ડ અને બીજું છે કામધેનુ એવોર્ડ. તો આ મિશન છે લોન્ચ કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના, કે જે કૃષિ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કોના વેચાણ માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને ઇન્ડિયન હાઈવેની કંપની IMHCL વચ્ચે MOU સાઇન થયા છે? તો બે કંપની છે, એક હાઈવે માટેની છે જેનું નામ છે IMHCL અને બીજી છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કે જે HPCL ને BPCL છે એવી કંપનીઓ. તો આ કંપનીઓ છે એ બંને વચ્ચે MOU સાઇન થયા છે. તો કેના માટે સાઇન થયા છે, કોના વેચાણ માટે? તો એ છે ફાસ્ટેગના વેચાણ માટે. હવે ફાસ્ટેગ શું છે એ પહેલાં આપણે આ બે કંપનીઓ વિશે જોઈ લઈએ. તો એક તો છે ઇન્ડિયન હાઈવેઝ મેનેજમેન્ટ કંપની લિમિટેડ, એટલે કે IMHCL, એક આ કંપની જે હાઈવે માટેની છે. અને બીજી છે એ છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જેવી કે BPCL, HPCL ને IOCL. તો આ બંને MOU કર્યા છે ફાસ્ટેગના વેચાણ માટે. ફાસ્ટેગ શું છે? તો ફાસ્ટેગ છે એક ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે કે જે ટોલ નાકા હોય છે હાઈવે ઉપર, તેમાં ઇલેક્ટ્રોનિક રીતે જે ટોલનું કલેક્શન કરવામાં આવે છે તો એના માટેની સિસ્ટમ છે એ છે ફાસ્ટેગ. હવે અહીંયા તમે ઇમેજમાં જોઈ લો, અહીંયા સરખા સમજાશે. તો અહીંયા ધારો કે આ છે હાઈવે છે અને અહીંયા ટોલ નાકું છે. તો ટોલ નાકું છે, આ ફાસ્ટેગ છે એ તમારે આમાં એકાઉન્ટ તમારે રજીસ્ટર કરાવવું પડશે. તમે કોઈ અહીંયાથી વાહન લઈને નીકળો છો, તમારે ફાસ્ટેગ અંતર્ગત રજીસ્ટર કરાવવું પડશે. હવે આ કઈ રીતે લિંક થશે? તો તમારું કોઈ બેંક એકાઉન્ટ હોય છે એમાં તમે લિંક કરાવી શકશો, અને જ્યારે તમે અહીંયાથી જશો તો તમારે અહીંયા ગાડી ઊભી રાખવાની જરૂર પડશે નહીં, અને અહીંયા કોઈ પણ વ્યક્તિ હોય તો એને કેશ આપવાની પણ જરૂર પડશે નહીં. અહીંયા જે સિસ્ટમ આપેલી છે તો ત્યાંથી ડાયરેક્ટલી તમે અહીંયાથી નીકળશો, એટલે કે એક ટેકનોલોજી દ્વારા તમારા એકાઉન્ટ લિંક હશે ફાસ્ટેગ સાથે, તો ત્યાંથી તમારું અમાઉન્ટ છે ઓટોમેટિક કપાઈ જશે. તમારે પછી કાર હશે કે ટ્રક હશે તો એ પ્રમાણે તમારું જે અમાઉન્ટ હશે ઓટોમેટિકલી કપાઈ જશે, અને તમારે વેઇટ કરવાની જરૂર નહીં પડે. અહીંયા કદાચ વેઇટિંગ લાઈન હોય તો અહીંયા ગાડી ઊભી રાખવાની જરૂર નહીં પડે, અને અહીંયા પણ તમારે કેશ આપવાની જરૂર પણ નહીં પડે. તો આ છે ફાસ્ટેગ સિસ્ટમ કે જે ઓટોમેટિક સિસ્ટમ છે, અને આમાંથી ઓટોમેટિક રીતે તમારા ડાયરેક્ટ એકાઉન્ટમાંથી જ કેશ છે આ જે પૈસા છે કપાઈ જશે. હવે આનાથી શું ફાયદા થશે એ તો આપણે વાત કરી. હવે ફાસ્ટેગ વિશે બીજી વાત કરીએ તો એક તો તમે કોઈ પણ બેંકમાં તમારું ખાતું હશે તો તમે લિંક કરાવી શકશો. બીજું કે આમાં KYCની જરૂર નહીં પડે. જનરલી બધાએ KYCનું નામ સાંભળ્યું હશે, જેનું ફૂલફોર્મ થાય છે નો યોર કસ્ટમર. તો આના અંતર્ગત તમારે એક ID આપવાનું હોય છે અને તમારે એમાં રજીસ્ટર કરાવવાનું હોય છે, પણ આમાં છે KYC કરાવવાની પણ જરૂર નથી. અને ફાસ્ટેગ છે એનાથી જે પેટ્રોલ પંપ છે તો ત્યાં તમે ભવિષ્યમાં ફ્યુલ પણ ભરી શકશો. તો આ ભવિષ્યનો પણ પ્લાન છે આ બંને કંપનીઓ વચ્ચેનો. અહીંયા તમે ઇમેજમાં જોઈ રહ્યા છો આ રીતે છે આ ફાસ્ટેગ છે કામ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે,
NCST કમિશનની ભલામણને આધારે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો આજે NCST કમિશન છે એની ભલામણને આધારે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ જે અને રીનેમ કરવામાં આવી છે અને આનું નવું નામ રાખવામાં આવ્યું છે ઇન્ડિયન ફોરેસ્ટ એન્ડ ટ્રાઇબલ સર્વિસ. તો આનું ભલામણ કરી છે અને નામ શા માટે ચેન્જ કરવામાં આવ્યું છે તો એ બાબતે આપણે વાત કરીએ તો આનો હેતુ એ છે કે જે જંગલમાં નિવાસ કરતા માણસો હોય છે એ પ્લસ ત્યાં જે આદિવાસીઓ રહે છે જે ટ્રાઇબલ કમ્યુનિટી રહે છે તો એ તરફ વધુ ગ્રહણશીલતા કેળવવા માટે. હવે જે પણ આપણા ભારતની જે ગવર્મેન્ટ છે તેના અધિકારીઓ છે આના વેલફેર માટે આના કલ્યાણ માટે કામ કરી રહ્યા છે તો એ છે આ આદિવાસીઓ પ્રતિ વધુ ગ્રહણશીલ બને એના માટે આ હેતુથી આનું નામ બદલાવવામાં આવ્યું છે. હવે આ જે આદિવાસીઓ હોય છે જંગલમાં જે નિવાસ કરતા હોય છે તો એને કેની નીડ છે એને શું શું જરૂરિયાત છે તો એ કેળવવા માટે આ હેતુથી નામ ચેન્જ કરવામાં આવ્યું છે અને નામમાં ટ્રાઇબલ એવું ઉમેરવામાં આવ્યું છે એટલે કે આદિવાસી. ભલામણ કરી હતી નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ કે જે ST માટેનું કમિશન છે તો એના દ્વારા ભલામણ કરવામાં આવી હતી. અને આ મંત્રાલય આના અંતર્ગત આવે છે એ છે કર્મચારી વર્ગ જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલય. તો આ જે મંત્રાલય છે એના અંતર્ગત આ સર્વિસ આવે છે અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસનું તો જે UPSCની તૈયારી કરતા હશે એણે નામ સાંભળ્યું જ હોય કેમકે UPSCમાં IAS, IPS અને IFS એ મેઇન સર્વિસો છે. અને બીજી વાત કરીએ તો જે ફોરેસ્ટના એડમિનિસ્ટ્રેશન હોય અને જે ટ્રાઇબલ વેરફેર માટેના એટલે કે આદિવાસીઓના કલ્યાણ માટેના જે એડમિનિસ્ટ્રેશન હોય તો એ બંને પણ ભેગા મળીને કામ કરશે તો એમાં પણ તે વધુ ગ્રહણશીલ બની શકશે તો એટલા માટે આનું નામ ચેન્જ કરવામાં આવ્યું છે. હવે IFS વિશે વાત આપણે કરીએ તો IFS છે એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ અને આની સ્થાપના થઈ હતી 1966માં. આની સ્થાપના કરવામાં આવી હતી. એક એક્ટ હતો જેનું નામ છે ઓલ ઇન્ડિયા સર્વિસ એક્ટ 1951. તો આ એક્ટ દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી 1966માં અને આની પહેલાં પણ આની રચના થઈ ગઈ હતી કે જે બ્રિટિશ ઇન્ડિયામાં થઈ ગઈ હતી એ 1864માં થઈ હતી ત્યારે એનું નામ હતું ઇમ્પિરિયલ ફોરેસ્ટ સર્વિસ અને પછી સ્વતંત્રતા પછી એનું નામ ઇમ્પિરિયલમાંથી ઇન્ડિયન કરી દેવામાં આવ્યું ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એટલે કે IFS. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં કઈ સ્પેસ એજન્સીએ નવો ગ્રહ શોધ્યો છે? તો હાલ જે US સ્પેસ એજન્સી છે NASA તો NASA દ્વારા એક ગ્રહ શોધવામાં આવ્યો છે. હવે ગ્રહની ખાસિયત એ છે કે સૌરમંડળની ભ્રમણકક્ષા છે એની બહાર છે અને 53 પ્રકાશ વર્ષ દૂર છે સૌરમંડળની ભ્રમણકક્ષાથી. અને બીજું છે એ છે જે NASA છે એનું એક મિશન હતું જેનું નામ છે ટેસ મિશન. તો આ જે ટેસ મિશન છે આના દ્વારા ગ્રહ છે શોધવામાં આવ્યો છે અને આના દ્વારા ગ્રહ શોધવામાં આવ્યો છે 3જા નંબરનો ગ્રહ છે. આ અગાઉ પણ 2 ગ્રહ શોધાઈ ગયા છે તો આ 3જા નંબરનો ગ્રહ છે. અને આ જે ટેસ મિશન છે એના વિશે વાત કરીએ તો આનું ફૂલ ફોર્મ થાય છે ધ ટ્રાન્ઝિસ્ટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ. એનો મતલબ થાય છે ટેસ. આનો હેતુ શું હતો? તો જે નવા ગ્રહો હોય તો એને શોધવા માટે આ મિશન મોકલવામાં આવ્યું હતું કે જે લોન્ચ કરાયું હતું 18 એપ્રિલ 2018ના રોજ અને હાલે તેમણે 3જો ગ્રહ છે શોધ્યો છે કે જે સૌરમંડળની ભ્રમણકક્ષાથી બહાર છે. NASA વિશે વાત કરીએ તો NASA છે US સ્પેસ એજન્સી છે અને આનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. અહીંયા આનું સિમ્બોલ આપેલું છે અને આની સ્થાપના કરવામાં આવી હતી 1958માં જુલાઈ 29, 1958માં. NASA છે એનું હેડક્વાર્ટર આવેલું છે Washington DC માં આવેલું છે અને એનો મોટો છે એ છે ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એટલે કે બધાના બેનિફિટ માટે. ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યો તેનો જવાબ આવે અરુણિમા સિન્હા કે જેમણે એન્ટાર્કટિકાની સૌથી ઊંચી ટોચ કે જેનું નામ છે માઉન્ટ વિન્સન તો એને સર કરનારી પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહી બની ગયા છે અરુણિમા સિન્હા. આજનો તમારા માટે ક્વેશ્ચન છે ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટના સાંસદ બનનાર પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ કોણ છે? કૌશલ્યા વાઘેલા, રીસા સિંહ, ભરત અગ્નિહોત્રી કે એક પણ નહીં? તો આનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં જણાવો અને આના વિશે વિશેષ માહિતી હોય તો એ પણ તમે જણાવી શકો છો. આવી જ રીતે ડેઇલી કરંટ અફેર મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની PDF મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો. થેન્ક યુ.